નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ક્લબ બનવાસીદાય વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં હું નિધિ ગોરેજ આપનું સ્વાગત કરું છું. સેમેસ્ટર 2 લેક્ચર નંબર 10 ધોરણ નીચું વિષય ગણિત એમાં ચેપ્ટર 9 છે માર્ગદર્શનનો દિવસ. આમાં આપણે શું જોઈએ છીએ તો કે અઠવાડિયાના 12 દિવસની માહિતી મેળવી લીધી છે. પછી એમાં આપણે જોયું કે ટાઈમ ટેબલ કોઈ આપેલું હોય, કોઈ એવી ગોઠવણી કરેલી હોય, કોષ્ટક આપ્યું હોય, એમાં તમને જુદી જુદી માહિતી આપી હોય, એમાં વાર અને નંબર આપેલા હોય, એમાંથી તમારે વાર શોધીને લખવાના હોય. કોઈ વસ્તુ માનો કે રમત ગમત વિષયનું એક ટાઈમ ટેબલ હતું, પછી એક તમારા તમે જે સ્કૂલે આવો છો તેનું તમારા તાસનું એક ટાઈમ ટેબલ હતું. એમાં પછી આપણે પ્રશ્નના જવાબ કેવી રીતે મેળવી લીધા હતા બધાને આવડી ગયું હતું ને, સમજ પડી ગઈ હતી. તો હવે આજે આપણે નવી વસ્તુ શીખવાની છે. શું સમજવાનું છે તો કે વર્ષ, મહિના અને દિવસો. દિવસો વિશે તમે જોયું બરાબર છે. તો હવે આ દિવસો છે, કેટલા દિવસ હોય, એક મહિનો થાય, કેટલા મહિનાએ એક વર્ષ થાય. હવે આપણે મહિના અને વર્ષ વિશેનો અભ્યાસ કરવાનો છે. તો બધાએ સરખું સમજવાનું છે કે એક વર્ષમાં કુલ 12 મહિના આવે છે, એટલે કે 12 મહિના બરાબર એક વર્ષ. એક વર્ષ બરાબર 12 મહિના અને એક મહિનો બરાબર 30 દિવસ, એટલે કે 30 દિવસ થાય ત્યારે એક મહિનો થયો કહેવાય. અને એવો એક મહિનો છે એવા કુલ 12 મહિના પસાર થાય ત્યારે એક વર્ષ પસાર થયું તેવું કહેવાય. બરાબર છે. હવે એક વર્ષમાં કુલ 12 મહિના આવે છે. 12 મહિના છે તે ગુજરાતી મહિના પણ હોય છે અને અંગ્રેજી મહિનાઓ પણ હોય છે. ગુજરાતી મહિના હોય છે જે બરાબર એ 12 મહિનાનું જે આખું વર્ષ હોય છે તે વર્ષને વિક્રમ સંવત કહેવાય છે. અને અંગ્રેજી મહિનાઓ છે તે અંગ્રેજી મહિનાનું જે એક વર્ષ છે આખું એને ઈસવીસન કહેવાય છે. બરાબર વર્ષ છે ગુજરાતી વર્ષ અને અંગ્રેજી વર્ષ, એટલે કે ગુજરાતી વર્ષને કહેવામાં આવે છે વિક્રમ સંવત અને અંગ્રેજી વર્ષને કહેવામાં આવે છે ઈસવીસન. જે અંગ્રેજો હતા તે આપણા દેશમાં જ્યારે શાસન કરતા હતા એટલે અંગ્રેજોનું વર્ષ એટલે ઈસવીસન કહેવામાં આવે છે. અને આપણે ગુજરાતી વર્ષ છે તે વિક્રમ સંવત છે. પણ આપણે લોકો પણ અત્યારે ઈસવીસન પ્રમાણે ચાલીએ છીએ. પરંતુ તમને લોકોને ખ્યાલ હશે કે જ્યારે કંકુત્રી તમે વાંચતા હશો તો એમાં આ વિક્રમ સંવત ગુજરાતી વર્ષ પ્રમાણે પણ ઉલ્લેખ થયેલો હોય છે. અને જ્યારે આપણે ઘરમાં કોઈ શુભ કાર્ય કરવામાં આવે છે ત્યારે પણ આપણે ગુજરાતી કેલેન્ડર જે હોય છે ગુજરાતી મહિનાઓનું તેના મુહૂર્ત પણ આપણે જોવા મળતા હોય છે. તમારા દાદા દાદીને ખબર હશે એને પૂછી લેજો. તો અહીંયા આપણે શું શીખવાનું છે, તમને આ બે સર્કલ આપેલા છે એમાં ઘણી બધી માહિતી મળી જાય છે. શું તો કે આ છે તે ગુજરાતી વર્ષ છે અને આ છે તે અંગ્રેજી વર્ષ છે. બરાબર ગુજરાતી વર્ષ વિક્રમ સંવત ને અંગ્રેજી વર્ષ એટલે ઈસવીસન. હવે આ વિક્રમ સંવતનું જે વર્ષ છે એમાં કુલ 12 મહિના આવે છે. કેટલા? 12 મહિના. અંગ્રેજીમાં પણ 12 મહિના આવે છે. હવે આ વિક્રમ સંવતના જે 12 મહિના છે તે 12 મહિના કયા કયા છે? વિક્રમ સંવત નવું વર્ષ ક્યાંથી બદલે છે ખબર છે? જ્યારે આપણે દિવાળીનો પર્વ ઉજવીએ છીએ ને, દિવાળીનો બધાને દિવાળીનો તહેવાર ખૂબ જ ગમતો હોય છે. તમારે પણ દિવાળીમાં વેકેશન આવતું હોય છે, પછી તમે બધા લોકો ફરવા જાઓ છો, દિવાળીમાં ફટાકડા ફોડો છો. હવે દિવાળીનો બીજો દિવસ, દિવાળી એટલે કે વર્ષનો છેલ્લો દિવસ એને દિવાળી કહેવાય છે. અને દિવાળીના પછીના દિવસે શું હોય છે ખબર ને બધા? બેસતું વર્ષ, એને આપણે શું કહીએ? ન્યુ ઇયર. બરાબર ને? તમે બધા હેપી ન્યુ ઇયર, હેપી ન્યુ ઇયર એવું વિશ કરતા હોય ને એકબીજાને, એ આપણું નવું વર્ષ ચાલુ થાય છે એની ઉજવણી આપણે કરીએ છીએ. એ વિક્રમ સંવત ગુજરાતી વર્ષનો પહેલો દિવસ એટલે કે બેસતું વર્ષ આપણે એમ કહેતા હોઈએ છીએ. તે ક્યારથી નવું વર્ષ ચાલુ થાય છે? પહેલો મહિનો કયો હોય છે? તો કે કારતક મહિનો. ગુજરાતી વર્ષમાં પહેલો મહિનો કારતક મહિનો આવે છે. બરાબર. અને એના પછીના દિવસે બીજ હોય છે, ભાઈ બીજ. મામા હોય છે, તમારા મામા તમારી ઘરે એટલે તમારા મમ્મી છે તે તેના બેન થતા હોય છે એની ઘરે ભાઈ બીજ જમવા આવે છે. ત્યારથી આપણું
માર્ચર મહિનો પછી ત્રીજો મહિનો એટલે પોષ મહિનો પછી ચોથો મહિનો કયો આવે મહા પછી પાંચમો મહિનો કયો આવે ફાગણ ફાગણ મહિનામાં શું આવે હોળી ધૂળેટી પછી છઠ્ઠો મહિનો છે ચૈત્ર મહિનો ત્યારથી ગરમી પડવાની શરૂઆત થઈ જાય છે પછી સાતમો મહિનો છે તો કયો છે વૈશાખ ગરમીની સીઝનમાં શું ખાવાની મજા આવે કેરી ખાવશો ને ઘરે પછી આઠમો મહિનો કયો આવશે જેઠ મહિનો પછી નવમો મહિનો છે અષાઢ અહીંથી શું શરૂ થાય વરસાદ વરસાદ અને આવે ને તમને બધાને મજા પછી દસમો મહિનો કયો આવે શ્રાવણ આ મહિનામાં પણ તમારે સ્કૂલમાં ઘણી બધી રજા આવે શું આવે શ્રાવણ મહિનામાં ખબર છે સાતમ આઠમ આવે ને જન્માષ્ટમી પછી અગિયારમો મહિનો કયો છે ભાદરવો અને પછી છેલ્લે બારમો મહિનો કયો છે આસો ક્યારે પણ મજા આવે તેનો છે ખબર આસો મહિનામાં શું આવે કયો તહેવાર આવે અંગ્રેજી વર્ષના બાર મહિના અંગ્રેજી વર્ષ ક્યારે શરૂ થાય તો કે હમણાં શરૂ છે ખબર છે ને બધાને ક્યારે તો કે પહેલી જાન્યુઆરી 31st ની બધા ઉજવણી કરતા હોય પછીના દિવસે જયારે સાલ બદલે આપણે 2020 ની સાલ ચાલુ હતી બરાબર એ પૂરી થઈ અને 2021 ની નવી સાલ શરૂ થઈ છે એ આપણું નવું વર્ષ શરૂ છે તેનો પહેલો દિવસ જાન્યુઆરી બરાબર જાન્યુઆરી મહિનો છે તે અંગ્રેજી વર્ષનો પહેલો મહિનો છે હવે બીજો મહિનો કયો છે જો ફેબ્રુઆરી વિક્રમ સંવત ગુજરાતી વર્ષના જે 12 મહિના છે એમાં એક મહિનામાં કેટલા દિવસ હોય તે કઈ નક્કી નથી હોતું બરાબર તે ફરતા રહેતા હોય છે તમને ખબર હોય તો તિથિ એમાં આવતી હોય એકમ બીજ ત્રીજ ચોથ પાંચમ એવું આવતું હોય છે એમાં તમને બહુ ના ખબર પડે તમારે દાદા દાદી પાસેથી જાણવું હોય તો તમે જાણી લેજો હવે આ જે ઈસવીસન છે તેમાં જાન્યુઆરી મહિનો હોય છે તેમાં 31 દિવસ આવે છે પછી બીજો મહિનો છે ફેબ્રુઆરી એમાં 28 દિવસ હોય છે અને ક્યારે 29 દિવસ હોય છે 28 દિવસ ક્યારે આવે છે 29 દિવસ ક્યારે આવે છે તો કે દર 4 વર્ષે લીપ વર્ષ આવે છે બરાબર 4 વર્ષે જ્યારે લીપ યર આવે છે ત્યારે ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ આવે છે અને લીપ વર્ષ સિવાયના જે વર્ષ હોય છે તેમાં 28 દિવસ આવે છે લીપ વર્ષ ક્યારે આવે દર 4 વર્ષે તો કે કઈ સાલમાં આવે લીપ વર્ષ ખબર છે કોઈને માનો કે 2020 ની સાલ હોય ને 2020 ની તો આને 5 વડે જો ભાગી શકાશે શૂન્ય મળે ને તો આને લીપ વર્ષ કહેવાય એટલે કે તે વર્ષે ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ વધારે આવે એટલે કે 29 દિવસ આવે બરાબર હવે ત્યાર પછી ત્રીજો મહિનો આવે છે ત્રીજો મહિનો કયો છે માર્ચ મહિનો એમાં આવશે 31 દિવસ બરાબર પછી છે ચોથો મહિનો ચોથો મહિનો કયો આવે માર્ચ પછી એપ્રિલ એપ્રિલમાં આવશે 30 દિવસ પછી છે મે પાંચમો મહિનો છે મે એમાં આવે છે 31 દિવસ બરાબર પછી છઠ્ઠો મહિનો છે જૂન જૂન મહિનામાં 30 દિવસ આવે પછી જૂન પછી સાતમો મહિનો જુલાઈ જુલાઈ મહિનામાં 31 દિવસ આવશે પછી આઠમો મહિનો છે ઓગસ્ટ મહિનો જેમાં 15મી ઓગસ્ટ આવે છે ને તે મહિનો એમાં પણ 30 દિવસ આવે છે પછી નવમો મહિનો છે સપ્ટેમ્બર કયો છે સપ્ટેમ્બર એમાં 31 દિવસ સપ્ટેમ્બર મહિનામાં એમાં પણ 30 દિવસ આવે છે બરાબર પછી છે દસમો મહિનો
છે ઓક્ટોબર ઓક્ટોબર મહિના કેટલા દિવસનો આવે છે 31 પછી છે 11મો મહિનો કયો મહિનો છે નવેમ્બર મહિનો બરાબર 11મો મહિનો છે નવેમ્બર નવેમ્બર મહિનાના કેટલા દિવસો આવે છે 30 દિવસ બરાબર પછી છે છેલ્લે છેલ્લો મહિનો 12મો મહિનો છે ડિસેમ્બર મહિનો કયો છે ડિસેમ્બર અને ડિસેમ્બર મહિનામાં પણ આવે છે 31 દિવસ હવે આ કયા મહિનામાં 30 દિવસ આવે ને કયા મહિનામાં 31 દિવસ આવે એ તમારે યાદ કેવી રીતે રાખવાનું છે પહેલો મહિનો જાન્યુઆરી મહિનો બરાબર જાન્યુઆરી મહિનાથી તમારે શરૂઆત કરવાની છે જાન્યુઆરી મહિનાના 31 દિવસ હોય પછી ફેબ્રુઆરી મહિનાના 28 અથવા તો 29 દિવસ 29 દિવસ ક્યારે આવે જ્યારે લીપ વર્ષ હોય ત્યારે અને લીપ વર્ષ કોને કહેવાય એ મેં તમને સમજાવી દીધું યાદ રહી ગયું ભાઈને હવે ફેબ્રુઆરી પછી કયો મહિનો આવે છે તો કે માર્ચ એમાં 31 દિવસ એ કેવી રીતે કેમ યાદ રાખવું તો એક મહિનો 31 દિવસનો એક મહિનો 30 દિવસનો એક એક મુક્તા એક મહિના 31 દિવસના અને 30 દિવસના હોય છે પરંતુ આ સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનો છે ને જે સપ્ટેમ્બર અને ઓક્ટોબર એ બંને મહિના સોરી ઓગસ્ટ અને સપ્ટેમ્બર ઓગસ્ટ અને સપ્ટેમ્બર એ બંને મહિના છે ને તે 30 દિવસના છે બાકી બધામાં પહેલેથી લેતું જવાનું જાન્યુઆરી મહિનાથી 31 દિવસ આમાં 28 અથવા 29 આમાં પાછા 31 દિવસ 31 પછીના મહિનામાં પાછા 30 30 પછીનામાં પાછા 31 31 પછી પાછા 30 એવી રીતે પણ યાદ એટલું રાખવાનું કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં 30 દિવસ આવે છે બરાબર પછી અહીંયા 30 છે તો અહીંયા પાછા 31 અહીંયા પાછા 30 ને અહીંયા પાછા 31 આ કેવી રીતે સમજવું જ્યારે તમે સ્કૂલે આવશો ત્યારે હું તમને વ્યવસ્થિત સરખી રીતે સમજાવીશ બરાબર જો આ